नमस्कार विद्यार्थी मित्रों, आजना अपना एजुकेशनल विडियो में धोरण 11 सीसी विभाग में चैप्टर नंबर 6 ऑर्डर आपता अमल करता ने रद्द करता पत्रों अपने ऑर्डर आपता पत्रों की चर्चा करिए छे कि जारे कोई ग्राहक के वेपारी पेटी वेचाण करता ने माल मोकलवानी विनंती करतो जे पत्र लखे छे जेने आपणे ऑर्डर पत्र तरीके ओळखीए छे तेना नमूनाना भागरूपे आपणे पत्र नंबर 2 ની ચર્ચા કરશું। આપણો પત્રનો પ્રશ્ન છે કે ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી ગોળ ખાંડ અને વિવિધ પ્રકારના કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડ ડ્રેસ કાલુપુર અમદાવાદને માલસામાન ઝડપથી મોકલવાની વિનંતી કરતો ઓર્ડર પત્ર। તો ઉમિયા કિરાણા ભંડાર કરિયાણાનો વેપારી છે, ઘણી વખત દુકાન ઉપર કરિયાણા અથવા તો કિરાણા શબ્દનો ઉલ્લેખ કરાય છે। તો આ જે કંઈ ગોળ ખાંડ અને જે કંઈ કઠોળ છે તેની ખરીદી કરવા માટે અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલસામાન ઝડપથી મોકલવાની એક વિનંતી કરતો ઓર્ડર પત્ર છે લખે છે, તેના વતી આપણે આ પત્ર લખવાનો થાય તો પત્રની અંદર કઈ કઈ વિગતો છે એ દર્શાવવાની હોય તેની આપણે ચર્ચા કરીએ છીએ। સૌથી પહેલા પત્ર કોણ લખે છે તો કે ઉમિયા કિરાણા ભંડાર, કારણ કે ઓર્ડર આપતો પત્ર છે ઉમિયા કિરાણા ભંડાર લખે છે। કોને લખે છે? અંબુજા ટ્રેડ ડ્રેસને। તો હેડિંગ છે ઉમિયા કિરાણા ભંડારનું આવશે, ઉમિયા કિરાણા ભંડાર 21 જમજમ માર્કેટ ટાવર રોડ હિંમતનગર 38-30-09। હવે એક બાબત અગાઉ પણ વારંવાર હું દરેક પત્રમાં સૂચના આપું છું કે જે કંઈ પેઢીનું નામ છે એ પત્રમાં મધ્યમાં લખવાનું, સરનામું જમણી બાજુ, ફોન નંબર ઈમેલ આઈડી છે એ ડાબી બાજુએ દર્શાવવા। પત્રની તારીખ છે 14 જુલાઈ 2016। પ્રતિ કરીને લખી શકો છો અથવા તો પ્રતિ ન લખો તો કોઈ વાંધો નથી। શ્રી અંબુજા ટ્રેડર્સને પત્ર લખાય છે કારણ કે ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર અંબુજા ટ્રેડર્સ અમદાવાદને પત્ર લખે છે। તો અંબુજા ટ્રેડર્સ 14 કાપડિયા માર્કેટ કાલુપુર અમદાવાદ, વિષય કરિયાણાની ખરીદી કરવા બાબતે। તો કરિયાણાની ખરીદી અથવા તો સામાન્ય રીતે જે કંઈ ગોળ ખાંડ વિવિધ પ્રકારના કઠોળ આ બધાનો સમાવેશ કરિયાણામાં થઈ જાય તો કરિયાણાની ખરીદી કરવા બાબતે, એવું ટૂંકમાં તમે દર્શાવી શકો છો। એમાં લખવાની જરૂર નથી કે ગોળ ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા અંગે, ટૂંકમાં લખી શકાય છે કે કરિયાણાની ખરીદી કરવા બાબતે અથવા તો ખરીદી કરવા અંગે। શ્રીમાન, આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ, કારણ કે આ પહેલી વખત નથી, અવારનવાર છે ઉમિયા કિરાણા ભંડાર છે એ અંબુજા ટ્રેડર્સ પાસેથી મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી છે પોતે કરે છે। આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય નીચે મુજબનો માલ સામાનનો ઓર્ડર આપીએ છીએ અને તે ઝડપથી મળી શકે તેવી સગવડ કરવા વિનંતી। તો આજે ઉમિયા કિરાણા ભંડાર છે એ અવારનવાર અંબુજા ટ્રેડર્સ પાસેથી આજે કંઈ કરિયાણાની ચીજ વસ્તુઓ છે તેની પોતે ખરીદી કરે છે, ખાસ કરીને અને પોતે આવનારા જે કંઈ તહેવારો છે તેને ધ્યાનમાં રાખી અને ગ્રાહકની જે માંગ છે માંગને પહોંચી વળવા માટે પોતે મોટા જથ્થામાં ગોળ ખાંડ અને વિવિધ પ્રકારના કઠોળની જરૂર હોય તેથી તે પોતે ઓર્ડર નોંધાવે છે અને ઝડપથી આ ઓર્ડર પ્રમાણેને પોતાને માલસામાન મળી રહે તેવી સગવડની પોતે વિનંતી કરે છે। તો આપણે જોઈએ કે કયા કયા પ્રકારની ચીજવસ્તુઓ ખરીદવાનો પોતે ઓર્ડર આપે છે તેની અંદર કોષ્ટક દર્શાવી અને ચાર બાબતોનો ઉલ્લેખ કરવાનો છે। પહેલો તો ક્રમ છે,
પછી પોતે ક્યાં પ્રકારનો માલસામાન ખરીદવા માંગે છે તેનો પ્રકાર લખવાનો છે, માલસામાનની જે કંઈ વિશેષતાઓ છે તેની ચર્ચા અને જથ્થો. નંબર એક, ગોળ. માલસામાનની વિશેષતા દેશી ગોળ, કારણ કે બે પ્રકારના ગોળ આવે છે, એમાં ખાસ કરીને કેમિકલવાળા ગોળ પણ હોય છે અને એક દેશી ગોળ હોય છે કે જેની અંદર કેમિકલનો ઉપયોગ નથી થતો. તો આ પેટી દેશી ગોળ કે જે 1 કિલોના પેકિંગમાં આવે છે, કારણ કે જુદા જુદા પેકિંગો ઉપલબ્ધ હોય છે, ક્યારેક ગ્રાહક છે એ 2 કિલોની 5 કિલોની 10 કિલોની માંગ કરતો હોય છે, તો ખાસ કરીને છૂટક ગ્રાહકો છે એ કિલોમાં માંગણી કરતા હોય છે. તો આ 1 કિલોના પેકિંગવાળા દેશી ગોળને ખરીદવા માંગે છે, એટલે કે 40 નંગ એટલે 40 કિલો ગોળ ખરીદવા માંગે છે. પછી નંબર 2, ગોળ. પણ કયો ગોળ? તો કે હીરાકણ ગોળ છે એ 1 કિલોના પેકિંગમાં આવે છે, એવો 50 કિલો ગોળ ખરીદવા માંગે છે. ત્રીજું છે ખાંડ મધ્યમ, જે 1 કિલોના પેકિંગમાં છે તે 50 કિલો. પછી ખાંડ નાની કે જે 1 કિલોના પેકિંગમાં છે તેવી પોતે 30 કિલો ખરીદવા માંગે છે. પછી અડદ છે દેશી, 1 કિલોના પેકિંગમાં પોતે 25 કિલો ખરીદવા માંગે છે. પછી અડદની દાળ નાના ખાડામાં આવે છે, 1 કિલોના પેકિંગમાં એ 25 કિલો ખરીદવા માંગે છે. પછી મગ છે દેશી, નાના મગ આવે જે 1 કિલોના પેકિંગમાં છે એવા 30 કિલો. તો પોતે બે પ્રકારના ગોળ, બે પ્રકારની ખાંડ, અડદ, અડદની દાળ, મગ, તો આ બધા જે કંઈ અને માલસામાનની જે કંઈ વિશેષતાઓ છે કે ભાઈ દેશી ગોળ છે, હીરાકણી ગોળ છે, પછી એની અંદર પેકિંગ છે કિલોમાં છે કે ભાઈ 500 ગ્રામમાં પણ હોય, 5 કિલોમાં પણ હોય, તો જે જરૂરિયાત છે, તો આને 1 કિલોના પેકિંગમાં દરેક વસ્તુઓની ખરીદી કરવાની છે. પછી સામાન્ય રીતે કુલ જથ્થો પોતે કેટલો ખરીદવા માંગે છે તેનો પણ ઉલ્લેખ બાજુમાં કરેલો છે. 1 મહિના પહેલાં આપે મોકલાવેલ ભાવ, વળતર અને અન્ય જે શરતો છે અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી. કારણ કે સામાન્ય રીતે વેપારી પેઢી જ્યારે પૂછપરછ કરે છે અને પૂછપરછનો પ્રત્યુત્તરનો જે પત્ર લખાય છે તેની અંદર આપણે ચર્ચા કરી હતી કે ઘણા વેપારીઓ લખતા હોય છે કે જે ભાવતાલ અને જે કંઈ વેપારી શરતો છે એ 30 દિવસ સુધી માન્ય રહેશે. તો 1 મહિના પહેલાં, કારણ કે આ પેઢીએ જે પ્રત્યુત્તર આપતો પત્ર, પૂછપરછના પત્રનો જે પ્રત્યુત્તર આપતો પત્રમાં ભાવતાલ અને વળતર ને જે કંઈ અન્ય વેપારી જે શરતો છે તે દર્શાવી હતી તે અનુસાર પોતે આ ઓર્ડરનો અમલ કરવાની વિનંતી કરે છે. અને અમે માલસામાન દિન 3માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટર દ્વારા મેળવવા ઈચ્છે છે. જ્યારે કોઈ ચોક્કસ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મેળવવાનો જો વેપારી આગ્રહ રાખતો હોય તો તેનો ઉલ્લેખ કરવો જોઈએ. અને માલસામાન ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં ઓર્ડરનો અમલ કરવાનો છે તો દિવસ 3ની અંદર અમલ થાય તે રીતે પોતે રજૂઆત કરે છે. માલસામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચુકવણીની અમે ખાતરી આપીએ છીએ. તો શાક પર માલ ખરીદવા માંગે છે, માલ મળી ગયા પછી પોતે 30 દિવસની અંદર નાણાંની ચુકવણી કરી આપશે. આપના સહકારની અપેક્ષા સહ આપનો વિશ્વાસ શું, પછી નામ લખી અને માલિક. તો આ એક ઓર્ડર આપતો પત્ર કે જે ઉમિયા કિરાણા ભંડાર કે જે શ્રી અંબુજા ટ્રેડર્સને લખે છે તેના વતી જે કંઈ પત્રમાં વિગતો દર્શાવાય છે તેની આપણે ચર્ચા કરી. નવા પ્રશ્નોમાં, નવા વિડીયોમાં નવા પ્રશ્નની નવા પત્રની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં આપણે ધોરણ 11 સીસી વિભાગમાં પ્રકરણ નંબર 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો વિશે ચર્ચા કરીએ છીએ. અગાઉના વિડીયોમાં ઓર્ડર આપતા પત્રો એટલે કે માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો છે એ આપણે ચર્ચા કરી અને 2 નમૂનાઓની ચર્ચા કરી. હવે આપણે ઓર્ડરનો અમલ કરતા પત્રોની ચર્ચા કરીએ છીએ, એટલે કે ગ્રાહક કે વેપારી પેઢી તરફથી માલસામાન ખરીદવાની વિનંતી કરતો જે પત્ર મળે છે
એ પત્રના પ્રત્યુત્તરના ભાગરૂપે જ્યારે વેપારી ઓર્ડર પ્રમાણેનો માલ મોકલે છે અથવા તો ઓર્ડરનો જ્યારે અમલ કરે છે ત્યારે વેચનાર ખરીદનારને ઓર્ડરનો અમલ કરતો પત્ર લખે છે. જ્યારે કોઈપણ વેપારી પેટી ઓર્ડરનો સ્વીકાર કરે અને અમલ કરતો જ્યારે પત્ર લખે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે કે જે પ્રશ્નના સ્વરૂપના ભાગરૂપે હોઈ શકે છે. કેટલીક બાબતોની હું ચર્ચા કરી જાઉં છું. કારણ કે સામાન્ય રીતે એક બાબત હંમેશા યાદ રાખજો કે વેપારમાં ગ્રાહકે આપેલા ઓર્ડરનો અમલ સમયસર થાય તે ખૂબ જ જરૂરી બાબત છે. તેથી વેપારી ઓર્ડર પત્ર મળ્યા પછી ગ્રાહકની સૂચના અનુસાર માલસામાન મોકલી આપે છે અને આ સાથે સાથે આ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલ કરતો પત્ર ગ્રાહકને લખે છે. તો જે કંઈ ગ્રાહકને જ્યારે પત્ર લખાય છે ત્યારે વેચાણ કરતા સૌ પ્રથમ પોતાના માલસામાનમાં જે કંઈ દાખવેલ રસ છે અને આપેલ ઓર્ડર માટે આભાર માને છે અને ઓર્ડરનો સ્વીકૃતિ પત્ર છે ગ્રાહકને લખે છે. હવે ઓર્ડર પ્રમાણે માલસામાન મોકલાવે છે અને આ માલસામાન ક્યારે કેવા પેકિંગમાં ક્યાં માધ્યમ દ્વારા મોકલાવ્યો છે, ગ્રાહકે આપેલ સૂચનાઓનું કઈ રીતે પાલન થયું છે વગેરે બાબતો જણાવતા ઓર્ડરના અમલનો પત્ર છે એ લખવામાં આવે છે. આ પત્ર સાથે બિલ, ટ્રાન્સપોર્ટ રસીદ, રેલવે રસીદ વગેરે પણ બીડવામાં આવે છે અથવા તો પત્રની સાથે મોકલવામાં આવે છે. અને આમ ઓર્ડરના અમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલા દરેક બાબતો સ્વીકારી વેચાણ કરતા તે મુજબ ઓર્ડરનો અમલ કરે છે એમ કહી શકાય. તો હવે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની ચર્ચા કરીએ છીએ. સૌ પ્રથમ ગ્રાહકના ઓર્ડર પત્રનો ક્રમાંક, તારીખ અને મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ. કારણ કે જ્યારે ગ્રાહક ઓર્ડર મોકલે છે અને ઓર્ડર જે તારીખે મોકલવામાં આવે છે અને જે કંઈ પત્રનો ક્રમાંક નંબર હોય છે અને માલસામાન મોકલવાનો જે ઉલ્લેખ પોતે કરે છે તેનો ઉલ્લેખ કરી અને સામાન્ય રીતે પત્રમાં આભાર છે એ માનવો જોઈએ. ત્યાર પછી નંબર બે, જે માલસામાન મોકલ્યો હોય અથવા તો મોકલવાના છો તેની માહિતી આપવી જોઈએ. કારણ કે ઘણી વખત ઓર્ડરનો અમલ કરવામાં આવ્યો હોય અને પછી પત્ર લખાતો હોય અથવા તો અમલ કરતાં પહેલાં પત્ર લખાતો હોય તો ઉલ્લેખ પત્રમાં કરવો જોઈએ કે તમારા ઓર્ડર પ્રમાણેનો માલ મોકલી દીધો છે અથવા તો મોકલવાના છીએ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે પત્રમાં જરૂરી છે. ત્યાર પછી ત્રીજી બાબત છે બિલની કુલ રકમ જણાવવી જોઈએ કે ભાઈ કુલ રકમ બિલની કેટલી થાય છે અને પત્ર સાથે બિલની નકલ છે, ટ્રાન્સપોર્ટ રસીદ છે, રેલવે રસીદ. કારણ કે ટ્રાન્સપોર્ટ રસીદ દેખાડવામાં આવે ત્યારે જ ટ્રાન્સપોર્ટ કંપની છે એ ગ્રાહકને માલ સોંપે છે. રેલવે રસીદ છે એ રેલવે વિભાગમાં રજૂ કરવામાં આવે તો જ ગ્રાહકને માલ છે એ રેલવે વિભાગ આપે છે. માલવહન રસીદ જેને ડિલિવરી રિસીપ્ટ પણ કહેવામાં આવે છે એ મોકલવી જોઈએ. ત્યાર પછી ચોથી બાબત છે નાણાંની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકે તે અંગેની જાણ કરવી જોઈએ. કારણ કે ઘણી વખત નાણાકીય લેવડ દેવડ લગભગ મોટાભાગે બેંક મારફતે થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી અને જાણ કરવી જોઈએ. ત્યાર પછી પાંચમી બાબત છે કે ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાનમાં લીધી છે તેવું સ્પષ્ટ દર્શાવવું જોઈએ. કારણ કે પત્રની અંદર ઘણી વખત ગ્રાહક છે એ ચોક્કસ પ્રકારના પેકિંગની માંગ છે એ કરતો હોય છે તો ગ્રાહકની વિનંતી મુજબ છે પેકિંગની જે સૂચનાઓ છે એ વેચનારે ધ્યાનમાં લીધી છે તેનું પણ સ્પષ્ટ વર્ણન છે પત્રમાં હોવું જરૂરી છે. જો માલસામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો હોય તો વીમાની રસીદ પણ સાથે બીજી જોઈએ. ઘણી વખત લાંબા અંતરે જ્યારે માલ ચીજ વસ્તુઓનું માલસામાનનું વહન કરાય છે ત્યારે
અકસ્માતમાં નુકસાન થવાનો ભય રહેતો હોય છે, તો ઘણી વખત વીમો પણ લેવામાં આવે છે. ખાસ કરીને વિદેશ વેપારમાં વીમો છે એ લેવામાં જ આવે છે, કારણ કે નુકસાન છે ગ્રાહકે અથવા તો વેપારીએ ન ભોગવવું પડે અને વીમા કંપની ભોગવે, તેના માટે ઘણી વખત માલસામાનના નુકસાનને, ભાવિ નુકસાનને ધ્યાનમાં રાખીએ અને વીમો છે એ લેવામાં આવતો હોય. તો જો વીમાથી માલને આરક્ષિત કર્યો હોય તો વીમાની રસીદ પણ પત્રની સાથે મોકલવી જોઈએ. અને છેલ્લી બાબત છે કે વેચાણ કરતાં ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી અને ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ. કારણ કે વેચનાર હંમેશા એક અપેક્ષા રાખે છે કે સામાન્ય રીતે જે કંઈ માલસામાનનો ઓર્ડર આપ્યો છે આવો જ ઓર્ડર પોતાના તરફથી ભવિષ્યમાં વધુ ને વધુ મળતો રહેશે, તેવી પણ અપેક્ષાઓ છે એ પત્રમાં પોતે દર્શાવે છે. તો હવે આપણે ઓર્ડરનો અમલ કરતા પત્રની ચર્ચા કરીએ. તો આપણા પ્રશ્નની ચર્ચા કરીએ તો આપણો પ્રશ્ન છે કે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો, જેને અંગ્રેજીમાં ક્રોકરી કહેવામાં આવે છે, અને ખાસ કરીને ક્રોકરી શબ્દ છે વધુ પ્રચલિત છે, જેને ગુજરાતીમાં આપણે ચિનાઈ માટીના વાસણો તરીકે ઓળખીએ છીએ, કપ રકાબી હોય, ડીશ હોય, પ્યાલીઓ હોય, તો આવી બધી વસ્તુઓ છે એ ચેન્નઈ માટીથી બનાવવામાં આવેલી હોય તો આવી ચીજ વસ્તુઓને ક્રોકરી કહેવામાં આવે છે. તો ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીગ્રામ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર. તો પ્રિન્સ ક્રોકરીઝ એક પેઢીનું નામ છે, નામથી જ ખ્યાલ આવે કે આ પેઢી છે ચિનાઈ માટીના વાસણોનું વેચાણ કરે છે. તો પ્રિન્સ ક્રોકરીઝ કે જે ગાંધીધામમાં આવેલી પેઢી છે તેના ઓર્ડર પ્રમાણેનો જે કંઈ માલ મોકલવામાં આવ્યો છે અથવા તો ઓર્ડરનો જે અમલ કરવામાં આવ્યો છે તેના જવાબના ભાગરૂપે પત્ર છે એ લખવામાં આવે છે. પત્ર છે એ પેસ્તનજી એન્ડ સન્સ નામની જે પેઢી છે એ પ્રિન્સ ક્રોકરીઝને લખે છે. તો આપણે પ્રિન્સ ક્રોકરીઝને પેસ્તનજી એન્ડ સન્સ વતી જે પત્ર લખાય છે તેની ચર્ચા કરીએ. પત્ર લખનાર પેઢી કે જે વેચાણકર્તા છે તેનું નામ છે પેસ્તનજી એન્ડ સન્સ, 46 ચંદન માર્કેટ, સ્ટેશન રોડ, મોરબી. તો મોરબીની આ પેઢી છે પેસ્તનજી એન્ડ સન્સ, જે ઓર્ડરનો અમલ કરતો પત્ર છે એ પ્રિન્સ ક્રોકરીઝને લખે છે. આ પત્ર છે 25 મે 2016. પ્રિન્સ ક્રોકરીઝ, 16 દામોદર કોમ્પ્લેક્સ, ઉમાશંકર જોશી માર્ગ, ગાંધીધામ, 37020 ને પત્ર છે લખવાનો છે. અથવા તો પ્રિન્સ ક્રોકરીઝને પેસ્તનજી એન્ડ સન્સ જે ચિનાઈ માટીના વાસણોનો ઓર્ડર આપતો જે પત્ર લખ્યો હતો તે ઓર્ડરનો અમલ છે એ પેસ્તનજી એન્ડ સન્સ તરફથી કરવામાં આવે છે તેના અમલના સંદર્ભમાં જાણ કરતો પત્ર છે એ લખાય છે. તો વિષય છે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબતે. તો શ્રીમાન, આપનો તારીખ 10 મે 2016 ઓર્ડર આપતો પત્ર અને સાથે બીડેલ ઓર્ડર પત્ર મળ્યા. અમારા દ્વારા વેચવામાં આવતા ચિનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર. તો પ્રિન્સ ક્રોકરીઝે આ 25 મે પત્ર લખાય છે, 10 મે પ્રિન્સ ક્રોકરીઝે ચિનાઈ માટીના વાસણો ખરીદવાનો જે ઓર્ડર આપતો જે પત્ર છે અને સાથે જે ઓર્ડર પત્ર મોકલવામાં આવ્યા હતા તે આ પેઢીને મળી ગયા છે. અને જે કંઈ પેસ્તનજી એન્ડ સન્સ દ્વારા જે ચિનાઈ માટીના વાસણો જે પોતે વેચાણ કરે છે તેમાં રસ લેવા બદલ પ્રિન્સ ક્રોકરીઝનો પોતે આભાર માને છે. તમે મોકલાવેલ ઓર્ડર પત્ર મુજબનો માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. તો ઓર્ડરનો અમલ કર્યો છે અને જે કંઈ ઓર્ડર પત્રકમાં દર્શાવ્યા મુજબનો જે કંઈ માલસામાન છે એ પટેલ ટ્રાન્સપોર્ટ નામની જે પેઢી છે તેના દ્વારા આજે જે કંઈ આપનું સરનામું જે તમે દર્શાવ્યો છે કે જે માલ પહોંચાડવાનો છે તે સરનામે રવાના કરવામાં આવ્યો છે. જે આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલેલ છે. તો જુદા જુદા પેકિંગો, ખાસ કરીને ઘણી વખત ગ્રાહક છે ચોક્કસ પેકિંગનો આગ્રહ છે રાખતા હોય છે, તો કાર્ડબોર્ડ પેકિંગની અંદર પૂઠામાં નહીં
परंतु कार्डबोर्ड पेकिंग में जरूरी सूचना साथ मोकलावेल छे। बिलना नाणानी चुकवणी दिन 30 स्टेट बैंक ऑफ इंडिया नाना बजार ब्रांच मोरबी मार्फत करवानी रहेशे। तो आ माल मळी गया पछी सामान्य रीते नाणानी चुकवणी छे 30 दिवसनी अंदर जे स्टेट बैंक ऑफ इंडिया नाना बजार जे शाखा छे मोरबीनी तेना मार्फत करवानी रहेशे। आ पत्रनी साथे बिलनी नकल अने ट्रांसफर रसीद बीडेल छे। तो आ जे पत्र छे पत्रनी साथे બે વસ્તુઓ મોકલવામાં આવે છે, બિલની નકલ છે અને ટ્રાન્સપોર્ટર રસીદ। મેં અગાઉ કીધું તેમ ટ્રાન્સપોર્ટર રસીદ કે જે માલ મોકલવામાં આવે તો ટ્રાન્સપોર્ટ કંપની તરફથી માલ મોકલનારને આપવામાં આવે છે, ત્યાર પછી આ રસીદ છે એ માલ ખરીદનાર અથવા તો ગ્રાહકને મોકલવામાં આવશે। આ ગ્રાહક આ ટ્રાન્સફર રસીદ છે એ ટ્રાન્સપોર્ટ એજન્સીમાં રજૂ કરશે ત્યારે તેને માલ આપવામાં આવશે। ઉચ્ચ ગુણવત્તા નો માલ સામાન, ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો એવી અપેક્ષા છે। તો પોતે જે કંઈ ચીજવસ્તુઓનું વેચાણ કરે છે તેની સારામાં સારી ગુણવત્તાઓ છે, પછી ઓછામાં ઓછો જે ભાવ છે અને જે કંઈ સમયસર ઓર્ડર પ્રમાણેનો માલ મોકલવો આ પેટીની એક વિશેષતાઓ છે। આ વિશેષતાઓને ધ્યાનમાં રાખી અને આ પેટી છે એ ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશે એવી અપેક્ષા રાખે છે, આપનો વિશ્વાસ છે। પછી તમે નામ લખી અને ભાગીદાર બ્રેકેટમાં લખી શકો છો। હા, બિડાણનો ઉલ્લેખ કરવો જરૂરી છે, બિડાણમાં બિલની નકલ, બીજો ટ્રાન્સપોર્ટની રસીદ, કારણ કે આપણે પત્રમાં બે બાબતો સાથે બીડીએ છીએ એટલે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટની રસીદ છે એ આ પત્રની સાથે બીડેલ છે, તો એ બિડાણના ભાગરૂપે ઉલ્લેખ કરવી જરૂરી છે। તો આપણો પત્ર અહીંયા પૂરો થાય છે। નવા વિડીયોમાં નવા પત્રની આપણે ચર્ચા કરશું। આવા જ નમૂના ઓર્ડરનો અમલ કરતો પત્ર છે એના બીજા નમૂનાની પણ ચર્ચા કરશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 11 સીસી વિભાગમાં પ્રકરણ નંબર 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રોમાં આપણે ઓર્ડરનો અમલ કરતા પત્રોની ચર્ચા કરીએ છીએ અને પત્ર નંબર 2ની ચર્ચા કરીએ છીએ। આપણો પ્રશ્ન છે કે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર લખો। હવે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને હોટલ રોયલ પ્લાઝા તરફથી ટાઇલ્સ ખરીદવાનો જે ઓર્ડર મળ્યો છે એ ઓર્ડરના અનુસંધાનમાં સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ હોટલ રોયલ પ્લાઝાને આ પત્ર લખે છે તેની આપણે ચર્ચા કરીએ। તો પત્ર લેખક કોણ છે? તો કે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની, સરનામું છે 403 હરે ક્રિષ્ના કોમ્પ્લેક્સ, પ્રીતમનગર, એલિસ બ્રિજ, અમદાવાદ 38006, ફોન નંબર અને ઈમેલ આઈડી આપેલા છે। એક બાબત ફરી પાછી કહું છું કે હંમેશા પેટીનું નામ પત્રમાં મધ્યમાં લખવાનું, સરનામું નીચે પણ લખી શકાય છે, ખોટો નથી, પણ આપણે મોટાભાગે સરનામું છે એ પત્રની જમણી બાજુએ લખશું, ફોન નંબર ઈમેલ આઈડી ડાબી બાજુએ। તો આમાં જે કંઈ બાબતો આપી છે તમારે નોટબુકની અંદર એ જ રીતે લખવાનું છે જેવી હું સૂચના આપું છું, જેમ કે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની મોટા અક્ષરે લખવાનું, પછી 403 હરે ક્રિષ્ના કોમ્પ્લેક્સ, પ્રીતમનગર, એલિસ બ્રિજ, અમદાવાદ 38006 એ તમારે જમણી બાજુએ પત્રની લખવાનું, ફોન નંબર છે, ઈમેલ આઈડી છે એ તમારે પત્રની ડાબી બાજુએ લખવાના છે। પત્રની તારીખ છે 25 મે 2016। પત્ર કોને લખાય છે? પ્રતિ કરીને પણ લખી શકો છો, મેનેજર શ્રી હોટલ રોયલ પ્લાઝા, રાજ પેટ્રોલ પંપની સામે, રાજમહેલ રોડ, જામનગર 36001। તો સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઓર્ડરનો અમલ કરતો પત્ર છે એ હોટલ રોયલ પ્લાઝાને લખે છે જામનગરની
આ હોટલ છે કે જે એક ગ્રાહક તરીકે જે કંઈ ટાઇલ્સ ખરીદવા સંબંધિત બાબતોનો ઓર્ડર આપતો પત્ર છે એ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડને લખ્યો છે અને આ ઓર્ડરનો અમલ છે એ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરે છે, તો એ ઓર્ડરનો અમલ કરતો પત્ર છે એ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપણે લખવાનો છે. વિષય છે ઓર્ડરનો અમલ કરવા બાબત અથવા તો ઓર્ડરનો અમલ કરવા અંગે પણ લખી શકો છો. શ્રીમાન, તારીખ 15/2016 પત્ર દ્વારા આપની હોટલના સમારકામ, જેને આપણે અંગ્રેજીમાં રિનોવેશન કહીએ છીએ, માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના 1000 બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર. તો આ જે હોટલ રોયલ છે કે જે 15/2016 ઓર્ડર પત્ર જે આ હોટલ પોતાના હોટલના સમારકામ, જેને આપણે રિનોવેશન કહીએ છીએ, રિનોવેશન કરે છે, તો રિનોવેશનના સંદર્ભમાં આ હોટલ રોયલ પ્લાઝાએ 1000 બોક્સ જે ફ્લોર ટાઇલ્સ આવે છે એ ખરીદવા માટેનો ઓર્ડર આપ્યો હતો, તે બદલ છે આ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ આભાર વ્યક્ત કરે છે. આપના તરફથી મળેલા ઓર્ડર મુજબનો માલસામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે. તો આ પત્ર છે ઓર્ડરનો અમલ કર્યા પછી લખવામાં આવે છે, કારણ કે જે ઓર્ડર મળ્યો હતો એ ઓર્ડર મુજબનો જે કંઈ માલ છે એ વિજય રોડ લાઇન્સ, કારણ કે વિજય ટ્રાન્સપોર્ટ, વિજય રોડ લાઇન્સ આવા નામ છે પેટી આપતી હોય છે. તો આ જે વિજય રોડ લાઇન્સ નામની જે ટ્રાન્સપોર્ટેશન કંપની છે તેના દ્વારા આ માલ છે આજે રવાના કરવામાં આવ્યો છે, જે તમને 3 દિવસમાં આપના સરનામે મળી જશે. તો આ માલ છે એ આજે રવાના કર્યો છે, 3 દિવસની અંદર છે એ તમે જે કંઈ સરનામું દર્શાવેલ છે તે સરનામે તમને આ ઓર્ડર પ્રમાણેનો માલ મળી જશે. આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલેલ છે. તો જે કંઈ માલ મોકલવામાં આવે છે તો માલને જ્યારે કોઈ ચોક્કસ પેકિંગમાં ગ્રાહક ઈચ્છતો હોય તો વેચનાર છે એ ચોક્કસ પ્રકારના પેકિંગની અંદર છે એ માલ મોકલતા હોય છે. તો આ કાર્ડબોર્ડ પેકિંગની અંદર માલ છે મોકલવામાં આવ્યો છે, કારણ કે ઘણી વખત વાહન કાર્ય દરમિયાન છે માલમાં તોડફોડ થતી હોય છે, નુકસાન થતું હોય છે, કારણ કે ઉતારવા ચડાવતા સમયે જો કાળજી લેવામાં ન આવે તો નુકસાન થઈ શકે છે. એટલે એક ચોક્કસ પ્રકારનું પેકિંગ છે, આપણે જોઈએ છીએ ટીવીમાં, ફ્રીજમાં, એસીમાં ચોક્કસ પ્રકારના પેકિંગ છે કરવામાં આવતા હોય છે, જેથી કરીને માલસામાનને નુકસાન ન થાય. તો કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલેલ છે. નાણાંની ચુકવણી, અગાઉ જણાવ્યા મુજબ માલસામાન મળ્યાના 20 દિવસમાં યુનિયન બેંક પાલડી 4 રસ્તા અમદાવાદ દ્વારા કરવાની રહેશે. તો આ જે કંઈ નાણાંની ચુકવણી છે એ અગાઉ જે નક્કી થયેલી શરતો છે એ શરતો પ્રમાણે માલ મળ્યા પછી 20 દિવસની અંદર જે યુનિયન બેંક છે પાલડી 4 રસ્તાની અંદર શાખા આવેલી છે અમદાવાદની અંદર તેના દ્વારા છે કરવાની રહેશે, જે આપને યાદ આપવા ખાતર જણાવીએ છીએ. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બીડેલ છે. તો આ એક ઘણી વખત આપણે વિવેક પણ દર્શાવતા હોઈએ છીએ, કારણ કે સામા પક્ષકારને ઘણી વખત ખોટું ન લાગે તે રીતે પણ વિગતો લખવી જોઈએ, કારણ કે માલ જે કંઈ નાણાંની ચુકવણીના સંદર્ભમાં પોતે ઉઘરાણી નથી કરતા, પરંતુ યાદ કરાવે છે ભાઈ જે રીતે આપણી વચ્ચે જે શરતો નક્કી થઈ છે એ શરતો પ્રમાણે 20 દિવસની અંદર જે બેંક મારફતે નાણાંની ચુકવણી કરવાની છે તેની યાદ અપાવવા ખાતર છે આ વિગતો છે પત્રમાં દર્શાવેલી છે. અને આ પત્રની સાથે જે કંઈ બિલની નકલ છે તે અને ટ્રાન્સપોર્ટ રસીદ છે આ મુખ્ય પત્રની સાથે બીડેલ છે જે મોકલવામાં આવે છે. આપનો વિશ્વાસ, નામ લખી શકો છો તમારું, સેલ્સ મેનેજર બ્રેકેટમાં લખવાનું, સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી, અને આપનો વિશ્વાસ કરીને તમે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી પહેલાં પણ લખી શકો છો, પછી નામ અને પછી સેલ્સ મેનેજર. બિડાણ નંબર 1 કરીને લખી શકો છો અને અન્ય શબ્દ વાપરીને પણ બંને વિગતો લખી શકો છો, કે બિડાણમાં લખ્યું કે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ, તમે 1-2 નંબર આપીને લખી શકો છો બિડાણમાં કે નંબર 1 બિડાણ, બિલની નકલ અને બીજું
ટ્રાન્સપોર્ટની રસીદ, તો ટ્રાન્સપોર્ટ રસીદ બે નંબર કરીને પણ દર્શાવી શકાય છે. તો ક્રમમાં ન લખવું તો સીધું પણ લખી શકો છો, બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ. તો આ છે ઓર્ડરનો અમલ કરતો પત્ર કે જેની આપણે ચર્ચા કરી. હવે નવા વિડીયોમાં નવા પત્રની ચર્ચા કરશું.